ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા હેઠળ 58 બેઠકો પર આવતીકાલે યોજાશે મતદાન. સુરક્ષા વ્યવસ્થા સહિત મતદાનની તમામ તૈયારીઓને અપાઈ રહી છે આખરીઓ. ઉત્તર પ્રદેશમાં 5મા તબક્કા અને મણિપુરમાં 1લા તબક્કાના ઉમેદવારી ફોર્મનું આજે હાથ ધરાશે ચકાસણી. તો 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ, રાજનાથસિંહ આજે ગોવામાં કરશે ડોર ટુ ડોર પ્રચાર. ભાજપ ઉત્તરાખંડ માટે, જ્યારે કોંગ્રેસ ઉત્તરપ્રદેશ માટે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો વિરુદ્ધ ટ્રક ડ્રાઇવર્સનું પ્રદર્શન યથાવત. ભારત સરકારે કેનેડામાં રહેલા ભારતીયોને પ્રદર્શન સ્થળેથી દૂર રહેવાની કરી સલાહ. સંકટમાં ફસાયેલા ભારતીયો માટે જાહેર કરાઈ ખાસ હેલ્પલાઇન. ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોને આજે કોર્ટ સંભળાવશે સજા. ગઈકાલે વિશેષ અદાલતે 77 માંથી 28 આરોપીઓને જાહેર કર્યા હતા નિર્દોષ. 14 વર્ષ પહેલા 20 સ્થળે થયેલા બ્લાસ્ટમાં 50 વધુ લોકો થયા હતા મૃત્યુ. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો. ગઈકાલે નવા 2502 કેસ સામે 7487 દર્દી થયા સાજા. રસીકરણ ક્ષેત્રે 10 કરોડ ડોઝ આપી ગુજરાતે સ્થાપિત કર્યો કીર્તિમાન. મુખ્યમંત્રી આરોગ્યકર્મીઓને પાઠવ્યા અભિનંદન. આત્મનિર્ભર ગુજરાતના સૂત્રની સાથે રાજ્ય સરકારે જાહેર કરી નવી આઈટી પોલિસી. આઈટી સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક નિકાસ 3000 કરોડથી વધીને 25000 કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક. 1 લાખ લોકોને મળશે રોજગારી. ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે અમદાવાદમાં રમાશે બીજી વન ડે. પહેલી વન ડેમાં શાનદાર જીતની સાથે મેળવનાર ટીમ ઇન્ડિયા સિરીઝ જીતવાના લક્ષ્યની સાથે ઉતરશે મેદાનમાં. ભારતે FIH પ્રો લીગ હોકી ટુર્નામેન્ટમાં શાનદાર જીતની સાથે શુભ કરી શરૂઆત. પહેલા મુકાબલામાં ફ્રાન્સને 5-0 આપી માત. આજે દક્ષિણ આફ્રિકા સામે રમાશે મેચ.